તમે આમ પણ શબ્દાર્થ કરો તો પણ ખ્યાલ આવે દિવ્ય અંગો જેના છે તે દિવ્યાંગ છે. હું તો એવો અર્થ સમજ્યો છું મિત્રો કે દિવ્યાંગ એટલે કોઈ વિશિષ્ટ ખોટવાળી વ્યક્તિ નથી. તમે આમ પણ શબ્દાર્થ કરો તો પણ ખ્યાલ આવે દિવ્ય અંગો જેના છે તે દિવ્યાંગ છે. દિવ્ય એટલે ડિવાઇન, ડિવાઇન એટલે સમથિંગ ડિફરન્ટ ધેન ધ હ્યુમન બિઈંગ ઇઝ ડિવાઇન, નોટ અ સિમ્પલ હ્યુમન બિઈંગ, માનવ નથી, માનવથી પર છે તે દિવ્ય છે. આપણે બોલીએ છીએ દિવ્ય વાતાવરણ છે એમ આપણે બોલતા હોઈએ છીએ, પણ દિવ્ય વાતાવરણ એટલે જ્યાં હ્યુમન ટચ પૂરો થાય અને ઉપરનો ટચ શરૂ થાય એને દિવ્યાન દિવ્ય વાતાવરણ કહેવાય, ભાવાવરણ કહેવાય. એ વાતાવરણમાં જન્મેલા બાળકને આપણે દિવ્યાંગ કહ્યું છે. એટલે હું આગળ મેં જે વાત કહી તે સ્વીકારવા છતાં એટલું બરાબર સમજી શકું છું કે ઈશ્વરે આવા બાળકોનું સર્જન કર્યું હશે. કલ્પના કરો કે ઈશ્વર પણ કંઈક સર્જન તો કરતો હશે, જેમ કુંભાર ચાકડો લઈને બેસે અને પછી બધા કામ એકસાથે આટોપતો જાય, ક્યાંક પિંડો મૂકે, ક્યાંક ચાકડો ફેરવે, ક્યાંક ફરતા ચાકડાને આ ઘાટ આપવા માટે આજુબાજુમાં હાથ રાખે, ક્યાંક એ બની ગયેલો ઘાટને ઉપાડીને ભઠ્ઠામાં નાખે, ક્યાંક ભઠ્ઠામાંથી બહાર કાઢે. આ બધી પ્રક્રિયા જે પ્રજાપતિ કરે છે એ જ પ્રજાપતિ ઉપર છે. દુલાભાયા કાગનો એક બહુ સુંદર મજાનો રચના છે, મને એ શબ્દ સહ યાદ નથી, પણ એણે પ્રશ્નો પૂછ્યા છે કે આખા વિશ્વનું પરિભ્રમણ કરાવનારા આ ઈશ્વર પરિભ્રમણ કરાવવા માટે ક્યાં ટેકો દઈને બેઠો છે એ દેખાતો નથી. રાત અને દિવસના અજવાળા અને અંધારા પાથરનારો ઈશ્વર ક્યાં ટોર્ચ કે સર્ચલાઇટ લઈને બેસે છે કે એના કનેક્શન ક્યાં છે તે જડતા નથી. એમ જ મને એમ લાગે છે કે જ્યારે એવા બાળકોનું સર્જન કરવાનું એણે વિચાર્યું હશે કે જેમાં એ મૂંઝાણો છે, એ પણ મૂંઝાણો છે, એ બાળકોને એક બાજુ રાખી મૂક્યા હશે. આ મારો તર્ક છે, પણ તર્ક છે એ આઉટરાઇટ તર્કશાસ્ત્ર આધારિત તાર્કિક છે. આપણને ખબર છે કે કઠિન કામ હોય ને એ માણસો છેલ્લે રાખે, આપણે બરાબર જાણીએ છીએ. પહેલાં સહેલું સહેલું કરો, પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને સૌ કહેતા હોય આવડે એ પહેલાં લખી નાખવું, ન આવડે એને છેલ્લે રાખવું. એમ ઈશ્વરે આ બધા સંતાનોને જરા ડિફિકલ્ટ લાગ્યું એટલે બાજુમાં મૂક્યા. પછી શું થાય સમજો બરાબર, નાઉ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ડિફિકલ્ટ દાખલો જે હોય એ ડિફિકલ્ટ વિદ્યાર્થીને સમજાવવા માટે થઈને હંમેશા શિક્ષક એવો તેજસ્વી વિદ્યાર્થી શોધતા હોય કે જે તેજસ્વીની બાજુમાં આને બેસાડી દઈએ તો આનો દાખલો જોઈને આને આવડી જશે, જેને પીઅર ગ્રુપ લર્નિંગ કહેવાય છે. મારા બધા જે મિત્રો છે સમજી શકતા હશે. એમ કહેવાય છે કે હું તમને શીખું એની બદલે સમવયસ્ક તમને શીખવે તો તમને ઝડપથી શીખાય છે. આ શીખવાની પ્રક્રિયા છે. એટલે એમણે એવો વિદ્યાર્થી શોધવો છે કે જે અતિ તેજસ્વી હોય અને જે આ બાજુમાં મૂકેલા બાળકની જવાબદારી સંભાળે અને સંભાળીને એને ઉછેરે. ત્યારે એને વિચાર આવ્યો કે પૃથ્વી ઉપર મેં થોડાક વખત પહેલાં એક ભાઈ અને એક બેનને મૂક્યા છે, હવે તે ઈશ્વરની દયાથી ભેગા થયા છે, દંપતિ થઈને રહે છે, ભલે ને એની આર્થિક સ્થિતિ સારી ન હોય, ભલે ને એની કૌટુંબિક સ્થિતિ કોઈ સપોર્ટ કરી એવી ન હોય, પણ છે એવા કે મારો અઘરો દાખલો એ આને બરાબર સમજાવી દેશે. હવે તમે કલ્પના કરો સાહેબ, ઈશ્વર પણ આપણા માટે આટલું બધું વિચારે અને વિચારીને એક બાળક આપણે ખોળે આપે તો એના માટે દયાભાવ કે દુઃખ રાખવાની જરૂર છે ખરી? વી નો ઇટ વેરી વેલ. અમે વર્ગખંડની અંદર પણ જોયું છે, યુનિવર્સિટીઓમાં અને સ્કૂલોમાં તો બહુ જ તોફાની છોકરો હોય ને એને જ હંમેશા મોનિટર બનાવવામાં આવે, રાઈટ? તો આ તોફાની છોકરો છે એને મોનિટર બનાવવો છે,
તો મોનિટર બનાવવું એટલે શું કરો? પછી આપણને ખબર છે કે એનો ક્લાસ ટીચર પણ જરૂર કો હોય, કારણ કે એને ઓલા તોફાનીના મોનિટર પણ અને સાચવવાનું છે. એટલે તમારામાંથી જોરુકા ક્લાસ ટીચર શોધ્યા, એ પતિ પત્ની એટલે મા બાપને ભેગા લીધા અને એની આંગળીએ એક બાળક પકડાવીને ઈશ્વરે કીધું, સાચવજો હો, આમાં મારી હાજરી છે, આમાં મારી હાજરી છે. કેમ મારી હાજરી છે? તો મને આમાં બહુ ડિફિકલ્ટી પડી છે, મેં એનું સર્જન કર્યું તો હું મૂંઝાઈ ગયો હતો કે આનું શું કરવું. હવે મને એમ થયું કે હું નથી મૂંઝવણ જેની દૂર કરી શકતો, એની મૂંઝવણ કોણ દૂર કરશે? એટલે મેં તમને પસંદ કર્યા છે. એન્ડ યુ હેવ બીન ગીવન ધ ગિફ્ટેડ ચાઇલ્ડ. આ ગિફ્ટેડ છે સાહેબ, ગિફ્ટેડ એટલે ઇન્ટેલેક્ચ્યુઅલી ગિફ્ટેડ હોય એવું જરૂરી નહીં. તમે જેના સંવેગોને સમજી ન શકો એ કેટલું શક્તિશાળી હશે, કલ્પના કરો, સમજી જ ન શકો. ગિરીશભાઈ, એક સુંદર મજાનો વિદ્યાર્થી મારી પાસે અહીંયા આવ્યો હતો, એને મેં કહ્યું કે તને શું સાંભળવું ગમે? તો એને કીધું કથા. આઈ વોઝ સરપ્રાઇઝ્ડ, મને કે કથા. એના મમ્મી પપ્પાએ કીધું કે કથાનો બહુ શોખીન છે. એટલે મેં પૂછ્યું કે કથા? તો કે રાધે રાધે. મને ખબર પડી કે આનો કઈ કથા તરફનું વેણ છે. લગભગ 7-8-9 વર્ષનો છોકરો હશે, હજી આવડે આવડા આપણે થયા ને તો કથા શબ્દ મનમાં બેઠો નથી, કારણ કે વ્યથા શબ્દ જાજો છે એટલે કથા શબ્દ બેઠેલો નથી. પણ ધેટ ચાઇલ્ડ ઓફ 9, 10, 11 યર્સ રાજી થઈ ગયો અને ખિલખિલાટ હસતા હસતા કીધું રાધે રાધે. પછી હું ન બોલ્યો એટલે મને કીધું રાધે રાધે બોલો, એટલે મારે પણ એની જેમ બોલવું પડ્યું કે રાધે રાધે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ, આ દિવ્ય અંગ છે. દિવ્યાંગ એટલે વિશિષ્ટ શક્તિ, જે માણસમાં નથી એવી શક્તિ જેનામાં છે, જેને હું ને તમે સમજી નથી શકતા, આપણે ઊણા ઉતરીએ છીએ, એ આપણું દિવ્યાંગ બાળક છે. આ મૂળ પૂર્વ ભૂમિકા મેં બાંધી. મારે બીજા બે મુદ્દા સાથે વણી લેવાના છે. હવે જો તમે એવું સ્વીકારશો કે હા, આ ઈશ્વરની એક મોટી આપણને મળેલી જવાબદારી છે. આશ્રમમાં ખબર છે કે મોસ્ટ જે એકદમ અઘરામાં અઘરું કામ હોય કોને સોંપવામાં આવે? જે સક્ષમ હોય એને સોંપવામાં આવે. દેશની અંદર અઘરામાં અઘરું કામ કોઈને સોંપવું હોય તો લબાડ માણસ ન ચાલે, માયકાંગલો ન ચાલે, પોતાનામાં પડ્યો રહે એવો મા બાપ ન ચાલે, જે સમય કાઢી શકે, જે પોતાનો પૂરેપૂરા સંવેગોનું પડીકું ખોલી દઈ શકે એવો માણસ ચાલે. એટલા માટે જે આપણને આ ગિફ્ટ મળી છે, ઓલરેડી ડિવાઇન ગિફ્ટ ફ્રોમ ધ ઓલ માઇટી ગોડ, પરમ તત્વ જ છે તમારા ઘરમાં. હું તો ઘણી જગ્યાએ આવા સેમિનારમાં જાઉં અથવા બાળકો આવે ત્યારે કહું છું કે તમે ઠાકોરજીનું પારણું નહીં ઝૂલાવો તો ચોક્કસ ચાલશે, ચોક્કસ ચાલશે. શ્રીજી બાવાની પૂજા નહીં કરો તો ડેફિનેટલી ચાલશે, હું ખાતરી આપું. શ્રીજી બાવા કંઈ કહે તો તમારે મારું નામ આપવું, હું આવીશ તમારા વતી. એનું મૂળ કારણ એ છે કે તમારા ઘરની અંદર લાલો છે, તમારા ઘરની અંદર ઠાકોરજી બેઠા છે, તમારા ઘરની અંદર શ્રીજી બાવા બેઠા છે. હવે એને એક બાજુ મૂકી દઈને તમે ત્યાં જો પૂજાપાઠ કરવા જાઓ તો તમે સાચા ઠાકોરજીને ઇગ્નોર કરી રહ્યા છો. આ ક્યારે શક્ય બને? ઇફ યુ એક્સેપ્ટ ટોટલી, સ્વીકારી લ્યો એક વખત કે હા, જે છે તે આ છે, જે છે તે આ છે. બીજું સ્વીકારો, જે છે તે ઉત્તમ છે,